वेलकम टू अपेरा इंटरनेशनल स्कूल। बाळको हवे आपणे आपणुं जे संस्कृतनी अंदर चेप्टर नंबर 5 छे जे काव्यनुं छे हवे आपणे एनो अभ्यास करीशुं। तमे आना पहेला जे चौथो पाठ भण्या ए चौथा पाठनी अंदर आपणे चाणक्य विशे माहिती मेळवेली हती। हवे आजे आपणे जे आ पांचमुं काव्य जोवाना छे ते छे प्रभात वर्णनम। प्रभात वर्णनम एटले शुं? तो कि प्रभात एटले सवार अने वर्णनम एटले के वर्णन एटले के सवारनुं जे वर्णन होय छे ते आ काव्यनी अंदर करवामां आवेलुं छे। हवे अहींया तमने केटलाक चित्रो देखाय छे, ए चित्र द्वारा आपणने एटली समज आवे छे के अहींया वातावरण जे छे ए सवारनुं छे अने सवारमां जे कंईक पण प्रवृत्ति थाय छे तेना विशेनुं संस्कृतनी अंदर आ काव्य जे छे ए आपवामां आव्युं छे। सवार जे छे ए दरेकना माटे कंईक नवो संदेशो लईने आवती होय छे। आ वखते प्रकृतिना तत्वो जे छे ए आरस मर्दीने बैठा थाय छे अने जीवननो नव संचार जे छे ए एमना अंदर शुरू थाय छे। માણસો પણ શું કરે છે? તો કે નિંદ્રાની અંદરથી ઉઠે છે અને પોતાના કામની અંદર વળગી પડે છે। એટલે કે આ કાવ્ય જે છે એ સવારને લગતું કાવ્ય છે। તે સમયે પક્ષીઓ શું કરે છે, ચંદ્ર કેવી રીતે આઠમી જાય છે, સૂર્ય કેવી રીતે ઉગે છે અને જે ભમરાઓ છે એ પુષ્પ ઉપર કેવી રીતે ગુંજન કરે છે, બ્રાહ્મણો હોય છે તો એ લોકો કેવી રીતે પૂજા કરવા માટે જાય છે, બાળકો જે હોય છે તે કેવી રીતે રમવા માટે લાગે છે અને ઘરના બીજા કેટલાક હોય છે એ પોતપોતાના કયા કયા કામો કરે છે એ કામો દર્શાવતું આ કાવ્ય જે છે એ આજે આપણે ભણીશું। હવે આ કાવ્યનો આપણે અંદર પહેલું જે છે ફકરો છે તેના અંદર આપણે જોઈએ તો તમે પહેલાં ચિત્રની અંદર જોઈ શકો છો કે કેટલાક પક્ષીઓ જે છે એ આકાશમાં ઉડે છે, પછી એક સરસ એવી પહાડની પાસેથી સૂર્ય જે છે એનો ઉદય થતો હોય તેવું દેખાય છે, કેટલાક ફૂલો જે છે એ સૂર્યના ઉગવાના કારણે ખીલેલા હોય છે અને ભમરા અને માખીઓ છે એ પેલા પુષ્પની ઉપર બેસવા માટે મળતી હોય તેવું આપણને લાગે છે। હવે આપણે એમ ચેપ્ટરની અંદર આ કાવ્ય જોઈએ કે ચંદ્ર અષ્ટમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પડિતો ભવતી પ્રકાશ, મંડમ ચલતી સમીર, મધુપો ભવતી સધીર। હવે આ કાવ્યની અંદર કોની કોની વાત કરવામાં આવેલી છે એ પહેલાં આપણે જોઈ લઈએ તો આ કાવ્યની અંદર પ્રકૃતિના તત્વ તરીકે ચંદ્ર, સૂર્ય, પછીથી છે કોણ, તો કે ભ્રમરો કે જે ફૂલો ઉપર બેસે છે તે, એ બધાની વાત જે છે એ કરવામાં આવી છે અને એ લોકો શું કરે છે, એ લોકોના કયા કાર્યો છે તેની આપણે આની અંદર જોવાનું છે। તો આપણને બધાને જ ખબર છે કે ચંદ્ર જે છે એ સવારના સમયે શું થાય છે, તો કે એ આઠમી જાય છે અને સૂર્ય હોય છે એનો ઉદય થાય છે, ચંદ્ર આઠમે તો જ સૂર્ય ઉગે ને। તો પહેલાં કાવ્યની પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્ર જે છે એ આઠમી જાય છે, પછી કહે છે કે સૂર્ય ઉગે છે એટલે કે સૂર્યનો ઉદય થાય છે, પડિતો ભવતી પ્રકાશ એટલે કે ચારે બાજુ જે પ્રકાશ છે એ ફેલાઈ જાય છે, મંડમ ચલતી સમીર, મંડમ એટલે કે ધીમે, ચલતી એટલે ચાલે છે, સમીર એટલે કે પવન, તો કે પવન હળવે હળવે વાય છે અથવા તો પવન ધીમે ધીમે વાય છે, મધુપો ભવતી સધીર, ભમરો જે છે એ ધૈર્ય ધારણ કરે છે, ભમરો શું કરે છે, તો કે ભમરો ધૈર્ય એટલે કે ધીરજ ધારણ કરે છે, કારણ કે સવાર છે હજી પુષ્પો એટલા ખીલ્યા ન હોય એટલા માટે ભમરો જે છે એના ઉપર બેસીને રસ જે છે લેવા માટે જતો હોય છે, પણ તે ધૈર્ય ધારણ કરીને ઊભો છે। એટલે પહેલું જે આ તમારું ચેપ્ટર છે, પાંચમું ચેપ્ટર, એના અંદર જે આ વાત કરવામાં આવેલી છે તે સવારને લગતી વાત કરવામાં આવેલી છે। હવે આપણે બીજું જે તમારો ફકરો છે એને જોઈએ તો એના અંદર શું કહેવામાં આવ્યું છે, તો કલિકા વૃંદમ વિકસતી, લટિકા વૃંદમ વિલસતી, નિંદ્રા તંદ્રા ભગના, જનતા કર્મણી લગ્ના, સકલે નવ ઉલ્લાસ, વડને વડને હાસ। શું કહેવામાં આવ્યું છે આ કાવ્યની અંદર, તો કે કલિકા વૃંદમ વિકસતી એટલે કે કળીઓનો સમૂહ ખીલે છે, પછીથી લટિકા વૃંદમ વિલસતી એટલે કે લટાઓનો સમૂહ શોભે છે, નિંદ્રા તંદ્રા ભગના એટલે કે નિંદ્રા અને સુષ્ટિ જતી રહે છે, જનતા કર્મણી લગ્ન લોકો પોતાના કામકાજમાં લાગી જાય છે, સકલે નવ ઉલ્લાસ,
सर्वत्र नवो आनंद छे वडने वडने हासह एटले के दरेकना मुख पर हास्य छे वडने वडने हासह एटले के दरेकना मुख पर हास्य छे। कलिका नो अर्थ थाय छे कलियो नो समूह, लटिका नो अर्थ थाय छे लटाओ नो समूह। अने आनी तो तमने खबर छे निंद्रा ने तंद्रा एटले के निंद्रा ने सुष्टि, जनता एटले लोको, कर्मणी एटले के कामे अने लग्ना एटले के लागी जाय छे। अने बधाज लोकोना मुख पर नवो उल्लास छे अने बधाना चेहरा एटले के बधाना मुख पर हास्य छे। तो आ बे फकरानी अंदर सवारना समयनुं जे वातावरण छे तेनी वात करवामां आवी छे। आगळना जे बे टॉपिक छे ते आपणे नेक्स्ट विडियोमां जोईशुं। थैंक यू।